પ્રિય વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનામાં આગળનો મુદ્દો છે એ પહેલા છેલ્લે આપણે જોઈશું તાપમાન એમાં એક પ્રશ્ન હતો તમને કે 100 ડિગ્રી ફેરનહીટ બરાબર ખાલી જગ્યા કેલ્વિન તો ફેરનહીટ માંથી કેલ્વિન માં કઈ રીતે ફેરવો તો આપણી પાસે સૂત્ર છે ફેરનહીટ બરાબર 9 ના છેદ માં 5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 હવે ફેરનહીટ ની જગ્યાએ કેટલા મૂકો 100 જો કેટલા ફેરનહીટ છે 100 એટલે ફેરનહીટ ની જગ્યાએ 100 બરાબર 9 ના છેદ માં 5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 હવે 32 છે ને પેલા હું આવા જોવા દો એટલે 100 - 32 બરાબર 9 ના છેદ માં 5 ડિગ્રી સેલ્સિયસ 100 માંથી 32 બાદ થશે એટલે 68 વધશે કેટલા વધશે 68 એટલે 68 બરાબર 9 ના છેદ માં 5 ડિગ્રી સેલ્સિયસ 5 આવા જોઈએ 68 ગુણ્યા 5 ના છેદ માં 9 બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્રિય વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવેનો ગુણાકાર કરી અને એને 9 વડે ભાગીએ તો 68 ગુણ્યા 5 8 5 40 ની સંખ્યા વધી વધી 4 6 5 ને 30 ને 4 34 340 ભાગ્યા 9 બરાબર 5 8 40 થી શું વિદ્યા પડી 4 6 5 36 થી 4 34 9 છે 9 3 27 બરાબર 9 4 37 એટલે 9 3 27 34 માંથી 27 એટલે વિદ્યા 4 ને 3 7 વિદ્યા બરાબર ઉપરથી ઉતારી 0 9 8 72 9 5 45 9 6 99 54 9 7 63 9 7 63 બરાબર હવે અહીંયા કેટલા વિધા આપણે 63 માંથી 70 માંથી જે અહીંયા વિધા 7 અહીંયા લીધો પોઈન્ટ આપણે ઉપરથી કેટલા ઉતારીશું 0 9 7 ને 63 એટલે 37.7 લઈ લઈએ તો સેલ્સિયસ બરાબર 37.7 સેલ્સિયસ માં ફેરવાઈ ગયું પછી તો કેલ્વિન માં ફેરવી શકાય અહીં તમે સમજા કે ફેરનહીટ માંથી કેલ્વિન માં ફેરવવું હોય ફેરનહીટ માંથી કેલ્વિન માં ફેરવવું હોય તો પહેલા આપણે સેલ્સિયસ માં ફેરવવું પડ્યું કેટલા સેલ્સિયસ આવ્યા 37.7 હવે આપણે કેલ્વિન માં ફેરવીએ ને તો કેલ્વિન બરાબર 37.7 વત્તા 273.15 વિદ્યાર્થી મિત્રો 273.15 ની જગ્યાએ ઘણીવાર ફક્ત 273 જ લે છે તો પણ સાચું છે તો અહીંયા 273.15 નહીં આવ્યું 37.7 તો અહીંયા 5 8 7 ને 3 10 ની પડી શું વિદા પડી ગયા અત્યારે આપણો વિધી પડી ગયા 310.85 310.85 બરાબર તો આવો જવાબ આવશે બરાબર 310.85 એટલે આપણે ખાલી જગ્યામાં લખશું 310 તો વિદ્યાર્થી મિત્રો આ 37.7 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન માં કેટલું આવ્યું 310.85 અહીંયા જવાબ આવશે 310.85 આપણે સમજા વિદ્યાર્થી મિત્રો ફેરનહીટ ને પણ કેલ્વિન માં ફેરવી શકાય ચલો હવે આપણે આગળની તરફ જઈએ તો પછીનો મુદ્દો આપણે કયો ભણવાનો છે એ આપણે સમજીએ તો પછીનો મુદ્દો છે વૈજ્ઞાનિક સંકેત અને માપનમાં અનિશ્ચિતતા
રસાયણ વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનમાં કે વિજ્ઞાન જગતમાં ઘણીવાર આપણે સૂક્ષ્મ માપ માપવાની જરૂર પડે છે. અતિશય સૂક્ષ્મ માપ, અતિશય સૂક્ષ્મ દળ આપણે વારંવાર ઉપયોગમાં લેવાના આવે છે. ઉદાહરણ તરીકે હું ફક્ત 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ લઉં, હાઇડ્રોજન વાયુનો નમૂનો લીધો, ફક્ત કેટલા ગ્રામ લીધા? 2 ગ્રામ. તો આ સૂક્ષ્મ એવા ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા છે? પરમાણુની સંખ્યા ખૂબ વધારે છે. કેટલી જોઈએ? આટલા બધા પરમાણુઓ 2 ગ્રામ હાઇડ્રોજનમાં રહેલા છે. તો ઘણીવાર આટલા બધા સંખ્યામાં પરમાણુઓ હોય તો આપણને એ ગણતરીમાં મુશ્કેલી પડે. તો આવડી મોટી સંખ્યાને આપણે શેમાં ફેરવવી પડે? કોઈ સમજી શકાય તેવા મૂલ્યમાં ફેરવવી પડે. આપણે ગણીએ, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000. તો આપણા ગણિતના તમામ એકમો ખૂટી જાય એટલી મોટી સંખ્યામાં પરમાણુઓ બે ગ્રામ હાઇડ્રોજનમાં આવેલા છે. તો ઘણી વાર તો આવડી મોટી સંખ્યા લખવી આપણા માટે મશ્કરી રૂપ લાગે. ઉદાહરણ તરીકે પ્રકાશની ગતિ, પ્લાન્ક અચળાંક, કે વિજ્ઞાનમાં એવા ઘણા બધા મૂલ્ય છે કે એનું મૂલ્ય કાં તો ખૂબ સૂક્ષ્મ છે અથવા તો અતિશય વધારે છે. ઉદાહરણ તરીકે પ્લાન્ક અચળાંક, પ્લાન્ક અચળાંક જે આગળ તમારે ભણવામાં આવશે, 6.626 × 10⁻³⁴ જો આપણે આ મૂલ્યને 10⁻³⁴ સાથે ન લખીએ તો આ દશાંશ પોઈન્ટ છે કેટલો આગળ લઈ જવો પડે? 34 વાર આગળ લઈ જવો. કહેવાનો મતલબ છે કે કોઈ પણ આપણા ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન કે વિજ્ઞાનનું અવલોકનનું મૂલ્ય છે એને આપણે કોઈ ઘાત સ્વરૂપમાં ફેરવવું પડે. એ ઘાત સ્વરૂપમાં ફેરવવાની જે પદ્ધતિ છે એને કહેવાય વૈજ્ઞાનિક સંકેત. એને શું કહેશું આપણે? વૈજ્ઞાનિક સંકેત. ઓકે, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આટલા પરમાણુઓ છે એને મારે તમે સમજી શકો, સૌ સમજી શકે તેવા મૂલ્યમાં ફેરવવા હોય તો અહીંયા જે દશાંશ ચિહ્ન છે એને આપણે કઈ બાજુ ચાલવાનું છે? ડાબી બાજુ ચાલવાનું છે. જો આ દશાંશ ચિહ્ન છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 6.022 × 10⁻¹. હવે જુઓ તમે, આપણે 23 વાર મૂલ્ય ઘટાયું, મૂલ્ય ઘટાયું એટલે 10 નું મૂલ્ય વધે, એટલે 10 ની કેટલી ઘાત આવશે? 23 ઘાત. આટલી સંખ્યામાં પરમાણુ છે એને હું વૈજ્ઞાનિક સંકેતથી લખો તો 6.022 × 10⁻³૩ એ સ્વરૂપમાં લખવા પડે. વિદ્યાર્થી મિત્રો, તો જુઓ કોઈ પણ સંખ્યા હોય એને વૈજ્ઞાનિક સંકેતમાં લખવા માટે કેપિટલ N ગુણ્યા 10 ની સ્મોલ n ઘાત સ્વરૂપે લખવાના હોય. તો આ કેપિટલ N છે એ શું છે? 1.00 થી 9.99. જુઓ કેપિટલ N નું મૂલ્ય કેટલું રાખવાનું? 1 થી લઈને 9.99 જે આગળનું છે, અને 10 ની ઘાત છે એ પ્લસ પણ હોઈ શકે કે માઇનસ પણ હોઈ શકે. એને વૈજ્ઞાનિક સંકેત સ્વરૂપે બતાવી એમ કહેવાય. જો અહીંયા મેં પરમાણુની સંખ્યા બતાવી છે એ કેવા સ્વરૂપે બતાવી? વૈજ્ઞાનિક સંકેત સ્વરૂપે બતાવી છે. તો થોડા ઉદાહરણ જોઈએ.
એટલે તમને ખ્યાલ આવે કે કોઈ પણ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં કઈ રીતે કહેવાય. વૈજ્ઞાનિક સંકેતમાં એટલે કે n ગુણ્યા 10 ની n ઘાત સ્વરૂપમાં. તો જુઓ 0.0032 74 35.9 પછી 77 022 0000. આ ત્રણ સંખ્યાઓ મેં તમને આપી છે એને વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવો એવો મારો પ્રશ્ન છે. તો જુઓ આ 0.0032 છે, તો દશાંશ ચિહ્ન 1, 2 અને 3 એટલે આ થશે 3.2 × 10⁻³. અહીં આપણે દશાંશ ચિહ્નને જમણી બાજુ લઈ જઈએ. આ જે મૂળ મૂલ્ય છે, મૂળ જે રકમ આપી છે એનું મૂલ્ય વધારીએ છીએ. જ્યારે રકમનું મૂલ્ય વધારીએ એટલે 10⁻⁻ આવશે, એટલે 1 દશાંશ 2 દશાંશ અને 3 દશાંશ, એટલે 0.0032 ને આપણે કઈ સ્વરૂપે લખી શકાય? 3.2 × 10⁻³. હવે આ દશાંશ ચિહ્ન છે 1, 2 અને 3, આપણે શું કરશું? 7.4359 × અહીંયા કેટલા દશાંશ? 1, 2 અને 3, કારણ કે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવી હોય તો એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. એટલે 3 દશાંશ કટાયા એટલે 7.4539 × 10³. આ જે મૂલ્ય આવે એ 1 થી 9.99 વચ્ચેનું હોવું જોઈએ, એટલે આપણી સંખ્યા વૈજ્ઞાનિક સંકેતમાં થઈ જશે. ચલો અહીંયા દશાંશ ચિહ્ન છે, તો મૂળ રકમ છે એનું મૂલ્ય ઘટાડવાનું, એટલે દશાંશ ચિહ્નને ડાબી બાજુ લઈ જવું છે, એટલે 10⁻⁷ આવશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે જવાબ આવશે 7.7022 × 10⁻⁹. બરાબર. તો આ ત્રણ ઉદાહરણો દ્વારા સમજી ગયા તમે કે વૈજ્ઞાનિક સંકેત એટલે શું. આપણી માપનમાં ભૂલ ન આવે, કારણ કે ભૌતિક વિજ્ઞાનમાં અને રસાયણ વિજ્ઞાનમાં તમે જ્યારે પ્રયોગશાળામાં કામ કરશો ત્યારે તમારે માપન કરવાનું આવશે. માપનમાં જ્યારે મૂલ્યો નાના આવે ત્યારે ગણતરીમાં ભૂલ પડે, એટલે આપણી સંખ્યાને આપણે વૈજ્ઞાનિક સંકેત સ્વરૂપે ફેરવવી પડે. ઓકે, ત્યારબાદ આપણે લઈએ ગુણાકાર અને ભાગાકાર. તમને એમ થશે કે ગુણાકાર અને ભાગાકાર તો આપણે શીખી ગયા છે, પણ આવી સંખ્યાઓના ગુણાકાર, દશાંશ ચિહ્ન અને 10⁻⁷ વાળી સંખ્યાઓના ગુણાકાર બહુ સહેલું છે, પણ થોડીક ચોકસાઈ રાખવાની જરૂર છે. સોય સમજી આપણે પેલા આપણે શું લઈએ? ગુણાકાર. ધારો કે તમારે કોઈ પરિણામમાં દાખલાઓમાં ગુણાકાર કરવાની જરૂર પડી, 5.6 × 10⁵ × 6.9 × 10⁸. તો જુઓ 5.6 × 10⁵ પછી છે 6.9 × 10⁸. હવે ગુણાકાર હોય એમાં ઘાતનો શું થાય? સરવાળો. જુઓ આ સીધો આનો સાથે ગુણાકાર થશે, એટલે આમ થશે ને 5.6 × 10⁵ × 6.9 × 10⁸. 10⁵ × 10⁸ જ્યારે આધાર સમાન હોય એટલે ઘાતનો સરવાળો થઈ જાય 8 અને 5 કેટલા થશે? 13. અહીંયા શું આવશે? 5.6 × 6.9 × 10⁹. હવે આ બે નો ગુણાકાર કરીએ. જુઓ 5.6 × 6.9
આમાં એક દશાંશ ચિહ્ન આગળ વધારી એટલે શું થશે 56 ના છેદમાં 10 આ શું થશે 69 ના છેદમાં 10 ગુણ્યા 10 ની 13 ઘાત એટલે દશાંશ ચિહ્ન હટાવી નાખો તો છેદમાં 10 10 મૂકી દેવા એટલે જે જવાબ આવશે જો છેદમાં 10 છે એટલે એક દશાંશ ઓછું ઓકે 56 ગુણ્યા 69 56 ગુણ્યા 69 બે અકડાની શું 6 6 36 છે છોકરો બધી બધી 3 6 5 ને 30 ને 3 33 ચલો 6 ને 54 નો 14 બધી બધી 5 9 5 ને 45 45 ને 5 50 4 6 8 3 એટલે આવેનો ગુણાકાર છે પણ જુઓ છેદમાં 2 દસકા છે છેદમાં દસકા હોય એટલે દશાંશ ઘટાડવાનો તો અહીંયા છે ને 1 અને 2 એટલે આ દસકા વાળો છે એનો જવાબ થયો 38.64 શા માટે મેં જે જવાબ આવ્યો એમાં 2 દશાંશ ઘટાડી નાખ્યા કારણ કે છેદમાં 10 10 છે છેદમાં 1 દસકો હોય તો 1 દશાંશ ઘટાડવાનો છેદમાં 2 દસકા છે તો 2 દશાંશ ઘટાડવાનો ગુણ્યા 10 ની 13 ઘાત પણ જો જવાબ આવ્યો એ વૈજ્ઞાનિક સંકેતમાં નથી એને હજી એક દશાંશ અહીંયા ઘટાડવાનો એટલે 3.864 ગુણ્યા 10 ની 14 ઘાત 3.864 ગુણ્યા 10 ની 14 ઘાત ઓકે હવે એક દાખલો હોમવર્કમાં આપું છું તમારે મને મોકલવાનો બરાબર તો 2.3 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 7.9 ગુણ્યા 10 ની 8 ઘાત આ ગુણાકાર કરતો આવો તમારે ગુણાકાર હોમવર્કમાં કરવાનો 2.3 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 7.9 ગુણ્યા 10 ની 8 ઘાત ઓકે ચલો હવે સેના ઉપર આવીએ ભાગાકાર चलो भागा कर तो 2.7 गुणिया 10 की माइनस 3 था अबे भागा छे ने छेद में जाओ भागा का मतलब क्या लिख के रखा है छेद में 5.5 गुणिया 10 की 4 भागा करना क्यों होए छेद में जाओ અને આ 10 ની 4 ઘાત ને ઉપર લઈ જવી હોય તો નિશાની બચી જાય નીચે 10 ની 4 ઘાત છે ઉપર લઈ જાવ તો માઈનસ થઈ જાય એટલે આમ લખી શકાય 2.7 ના છેદમાં 5.5 ગુણ્યા 10 ની માઈનસ 3 આ 10 ની 4 ઘાત ઉપર ગઈ એટલે માઈનસ 4 થઈ હવે એ આધાર સરખો થયો એટલે માઈનસ 3 અને માઈનસ 4 એટલે માઈનસ 7 થઈ ગઈ એટલે અહીંયા તમે કરો 2.7 ના છેદમાં 5.5 ગુણ્યા 10 ની માઈનસ 7 પહેલા ઘાતનું કામ બતાવ્યું હવે મારે 2.7 ભાગ્યા 5.5 કરવા છે તો કેવી રીતે કરશો તો જુઓ આને 27 કરી નાખો એટલે 27 ના છેદમાં 10 હવે આને 55 કરી નાખો એટલે 55 ના છેદમાં 10 છેદનો છે છેદનો છે અંશમાં એટલે અહીંયા કેટલા થઈ ગયા 10 ગુણ્યા 10 ની માઈનસ 7 10 10 ઉડી ગયા એટલે શું આવ્યું 27 ના છેદમાં 55 ગુણ્યા 10 ની માઈનસ 7 હવે 3 વડે ભાગ ચાલે છે કે કેમ એ વિચારો તો 55 છે ને 3 વડે ભાગી શકાય નહીં એટલે આપણે કામ કરીએ અહીંયા કરી નાખીએ 27 ભાગ્યા 55 ભાગ નથી આવતો કે અહીંયા 0 પોઈન્ટ અને અહીંયા ઉપરનો 0 હવે જો 55 નો ઘડિયો બોલવાનો નો આવે ને તો અહીંયા કરવાના જો 55 એક વાર 55 બે વાર 55 ત્રણ વાર 55 ચાર વાર થાય એટલે 200 ઉપર જતું રહે તો માનો કે અહીંયા 55 પંચા કરું છું પચું પચું 25 છે પાંચ નો વિધિ પડી દે પચું પચું 25 ને બે 27 વધી ગયા અહીંયા 270 જ છે આપણે 275 એટલે 55 ચોક
4 ગુણ્યા 20 ની પેડી 0 બધા પેડી 2 બરાબર 4 ગુણ્યા 20 ને 2 22 એટલે આપણે જોઈ લેવાનું કે 55 ચોક કેટલા થાય છે એટલે 55 4 એટલે ભાગ એનો 4 એ 55 ચોક 220 વધ્યા 50 કેટલા વધ્યા 50 ઉપરથી રહી 0 હવે 55 છે 9 વાર કાપે તો 55 નો વાર કેટલા થશે જો 55 દાન 550 થઈ જાય એટલે 550 માંથી 55 બાદ કરો તો 455 શકાય ખાતરી જોઈ 9 5 45 5 નો વિધિ પડી 4 5 નો 45 ને 4 49 યસ 455 નો વાર ટૂંકમાં આ બે નો ભાગાકાર એનો 0.49 ગુણ્યા 10 ની માઈનસ 7 તો આ વૈજ્ઞાનિક સંકેતમાં નથી એટલે જે પણ જવાબ આવે વૈજ્ઞાનિક સંકેતમાં હોવો જોઈએ એટલે આ દશાંશને આગળ લઈએ એટલે 4.9 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત આ મૂલ્યને વધારીએ છે એટલે 10 ની ઘાત ઓછી થાય માઈનસ 7 છે એમાંથી ઓછી કરો એટલે માઈનસ 8 થશે ઓકે તો આ હતો ભાગાકાર ભાગાકારનો દાખલો આપું છું હોમવર્કમાં ઓકે તો ચલો ભાગાકારનો દાખલો 7.8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ભાગ્યા 3.2 ગુણ્યા 10 ની પ્લસ 4 ઓકે આ ભાગાકારનો દાખલો હોમવર્કમાં તમારે મિત્રો કરવાનો છે તમારી રીતે પ્રયત્ન કરવાનો છે ઓકે ભાગાકાર પછી શું શીખીશું સરવાળો અને બાદબાકી બે સંખ્યાઓનો સરવાળો અને બે સંખ્યાની બાદબાકી તો જુઓ અહીંયા હવે લખું તો છે સરવાળો તો સરવાળામાં લઈએ 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 8.95 ગુણ્યા 10 ની 3 ઘાત વિદ્યાર્થી મિત્રો સરવાળામાં ઘાત સરખી કરવી પડે જુઓ અહીંયા 10 ની 4 ઘાત છે અને 10 ની 3 ઘાત છે સરવાળામાં પહેલા સામાન્ય લેવું પડે જ્યારે પણ સરવાળો કે બાદબાકી હોય ત્યારે 10 ની ઘાત છે એ સરખી હોવી જોઈએ તો અહીંયા મારે 10 ની 3 ઘાત કરી નાખી છે તો આ મૂલ્ય વધારવું પડે એટલે 6 જો આ દશાંશ આગળ લઈ જાય એટલે 66.5 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 8.95 ગુણ્યા 10 ની 3 ઘાત હવે 10 ની 3 ઘાત 3 ની 3 ઘાત સામાન્ય કાઢી લો જો 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત એટલે 10 ની 3 ઘાત સામાન્ય હું લીધું 66.5 વત્તા 8.95 એ બેનો સરવાળો કરો તો 66.5 વત્તા 8.95 જુઓ જ્યારે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય ત્યારે દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન આવવું જોઈએ બરાબર તો અહીંયા શું થશે 5 ના 5 9 ને 5 14 ઓ 14 વધી પડી 1 6 ને 7 7 ને 8 15 ઓ 5 ઓ વધી પડી 1 કેટલો આવ્યો 75.45 એટલે જવાબ આવ્યો 75.45 ગુણ્યા 10 ની 3 ઘાત જો આ 3 ઘાત છે વૈજ્ઞાનિક અંકમાં લખવા વૈજ્ઞાનિક સંકેતમાં આવવો જોઈએ કોઈ પણ જવાબ હોય તો આમાં આપણે એક દશાંશ ઘટાડીશું એટલે 7.545 ગુણ્યા 10 ની 2 ઘાત આપણો છે 7.545 ગુણ્યા 10 ની 2 ઘાત આ દશાંશ ચિહ્નનું મૂલ્ય ઘટાડીએ છે તો અહીંયા વધે આ રકમ મુખ્ય રકમ છે મૂલ્ય ઘટાડીએ છીએ એટલે અહીંયા 10 ની 4 ઘાત આવશે તમારો જવાબ આવશે 7.545 ગુણ્યા 10 ની 4 ઘાત છેલ્લી વસ્તુ જોઈએ હવે બાદબાકી
સુધી આપણે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરી ચલો બાદ બાકી એ પૂછે તો જો આ માઈનસ 2 છે અને માઈનસ 3 કરવી હોય તો આ મૂલ્યને વધારવું પડે એટલે ચોથો દાખલો બાદ બાકી હોય છે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત માઈનસ 4.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત पाने माइनस त्राण करनी हो तो बता दिए क्या होता से 25 गुणियां 10 की माइनस 3 माइनस 4.8 गुणियां 10 की माइनस 3 विद्यार्थी मित्रों कैलकुलेटर वापरवानी छूट छे पण હું એટલે કેલ્ક્યુલેટર નથી વાપરવા દેતો કે જીનીટ જેવી પરીક્ષામાં કેલ્સી વાપરવાનું નથી એટલા માટે અહીંયા જે પણ શીખવ્યું છે એ વિધાઉટ કેલ્સી કરવાનો પ્રયત્ન કરવાનો ગુજરાત બોર્ડમાં એટલે તમારી ટેક્સ્ટબુકના દાખલાઓમાં કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ છે અહીંયા સામાન્ય કેટલાની કહે 10 ની માઈનસ 3 જુઓ 10 ની માઈનસ 3 10 ની માઈનસ 3 હવે જો હું 25 માઈનસ 4.8 તો 25 માંથી 4.8 બાદ કરો એટલે વધશે 20.2 ગુણ્યા 10 ની માઈનસ 3 જો આ 25 માંથી આ વાત કરવાના 25 માઈનસ 4.8 અહીંયા હું લેવો પડે 10 કો 25 ના છેકી 4 10 માં ખેડ દે તો 2 0 20.2 આ એક દશાંશ ઘટાડવાનું એટલે 2.02 એટલે આ ઘાત વધારવાનું મૂલ્ય ઘટાડ્યું એટલે ઘાત વધારવાની તરત અહીંયા આવશે 10 ની માઈનસ 2 ઘાત આ હતી બાદબાકી તો વિદ્યાર્થી મિત્રો આવી સંખ્યાઓની જ્યારે સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર આવશે તો તમે સમજી શકશો કે ગુણાકાર ભાગાકારની ક્રિયા અને સરવાળા બાદબાકીની ક્રિયા કઈ રીતે કરવી ત્યાર પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો પરિશુદ્ધતા અને ચોકસાઈ એટલે શું એ આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો પરિશુદ્ધતા એટલે શું જો એને લખો છે પરિશુદ્ધતા માનો કે નસ્તર છે એનું દળ માપવું છે આ દળ માપવા માટે આપણે ચોકસાઈ લાવવી હોય તો શું કરવું પડે અને પરિશુદ્ધતા એટલે શું તો આ માપનું એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં જેમ વધુ વાર માપું દળ વધુ વાર માપું એમ મને સાચા મૂલ્યની ખબર વિજ્ઞાનમાં સહેજ પણ ભૂલ ચાલતી નથી બને ત્યાં સુધી ચોક્કસ દળ સાથે આપણે સંકળાવવું પડે છે તો એક જ જથ્થાના જુદા જુદા માપ વચ્ચે નજીક પણ પહેલી વાર મેં માપ્યું તો આ દસ્તર છે 50 ગ્રામ થયું બીજી વાર માપું તો 70 ગ્રામ થાય તો 20 ગ્રામનો તફાવત હાલે નહીં મારામાં કંઈક ભૂલ હોય હું બીજી વાર માપું તો 51 ગ્રામ ઇટ્સ ઓકે 50.5 ગ્રામ બરાબર 49 ગ્રામ બરાબર નજીક નજીક પણાના જવાબો આવે તો એને પરિશુદ્ધતા છે એમ કહેવાય શું માપું છે ડસ્ટરનું દળ માપું છે ખરેખર આનું દળ છે 50 ગ્રામ એક વાર માપું 51 ગ્રામ એવું બીજી વાર માપું 50 ગ્રામ એવું ત્રીજી વાર માપું 50.5 ગ્રામ એવું તો મૂલ્યો નજીક નજીકના છે એને શું કહેવાય પરિશુદ્ધતા એક જ જથ્થાના જુદા જુદા માપ વચ્ચેનું નજીક પણ પછી જવાબ ભલે ચોક્કસ ન હોય ઉદાહરણ તરીકે મારી પાસે એક ટુકડો છે આ ટુકડો એનું દળ 2 ગ્રામ છે આ ટુકડાનું દળ 2 ગ્રામ છે તો એક વિદ્યાર્થી એ આવ્યો એક વિદ્યાર્થી એ વિદ્યાર્થીનું નામ છે એ પહેલી વાર એને દળ માપ્યું એટલે પ્રયોગ નંબર 1 જો આ પ્રયોગ નંબર 1 કેટલું માપ્યું 1.95 ગ્રામ થયું બીજી વાર માપ્યું 1.93 ગ્રામ થયું વિદ્યાર્થી એ ત્રીજી વાર માપશે તો 1.94 થાય
ટૂંકમાં વિદ્યાર્થી એ માપે છે એમાં પરિશુદ્ધતા છે એના જે જવાબો છે એ નજીક નજીકના છે હા એટલે વિદ્યાર્થી એમાં પરિશુદ્ધતા છે પણ ચોકસાઈ નથી તો ચોકસાઈ એટલે શું ચોકસાઈ એટલે શું તો સાચું પરિણામ હોય મળે તમે જે માંગ્યું છે એ મળેલું પરિણામ કહેવાય તો મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમત પણ મળેલું પરિણામ સાચા પરિણામ સાથે સુસંગત કેટલું થાય છે તો એને કહેવાય ચોકસાઈ જો આ વિદ્યાર્થી સી જુ વિદ્યાર્થી સી જુ આ વિદ્યાર્થી સી છે એમાં ચોકસાઈ છે પરિશુદ્ધતા તો છે જ એ પછી જોઈએ પહેલા જુઓ વિદ્યાર્થી સી આવ્યો આ એક ટુકડો હતો એનું ખરેખર ગ્રામ દળ કેટલું છે 2 ગ્રામ વિદ્યાર્થી સી એ માપ્યું કેટલું આવ્યું 2.0 F તો વિદ્યાર્થી સી ને જે પરિણામ મળ્યું એ સાચા મૂલ્યની નજીક છે હા સાચું વજન કેટલું છે 2 ગ્રામ અહીંયા કેટલું પરિણામ મળ્યું 2.01 ગ્રામ એટલે એનામાં ચોકસાઈ છે અહીંયા કેટલું પરિણામ મળ્યું 1.99 ગ્રામ એ પણ સાચા મૂલ્યની નજીક છે એટલે મળેલા જવાબો સાચા મૂલ્યની નજીક છે તો ચોકસાઈ છે તો વિદ્યાર્થી સી માં ચોકસાઈ છે પછી મળેલા પરિણામો એકબીજાની નજીક છે હા તો એમાં પરિશુદ્ધતા પણ છે ચોકસાઈ છે અને પરિશુદ્ધતા છે કયા વિદ્યાર્થીમાં વિદ્યાર્થી સી માં વિદ્યાર્થી એમાં પરિશુદ્ધતા છે વિદ્યાર્થી એમાં શું છે પરિશુદ્ધતા છે પણ ચોકસાઈ નથી જ્યારે વિદ્યાર્થી બી છે એ પહેલી વાર માપે તો 1.94 આવે તો સાચા મૂલ્યની નજીક નથી એટલે ચોકસાઈ નથી બીજું પરિણામ 2.05 ગ્રામ બહુ આઘું પડે એટલે પરિશુદ્ધતાય નથી ચોકસાઈ નથી ક્યાં વિદ્યાર્થીમાં વિદ્યાર્થી બીમાં પરિશુદ્ધતાય નથી ને ચોકસાઈ નથી જો વિદ્યાર્થી બીના જવાબો એકબીજાની નજીક આવ્યા હોત તો પરિશુદ્ધતા છે અને જો જવાબો સાચા પરિણામની નજીક આવ્યા હોત તો ચોકસાઈ છે પણ અહીં બેમાંથી કાઈ વસ્તુ જોવા મળતી નથી વિદ્યાર્થી મિત્રો આવતા પીરિયડની અંદર આપણે શીખીશું અર્થસૂચક અંકો અને તેની સાર્થકતા